ચાલો મિત્રો, ઇનડાયરેક્ટ સ્પીચ પરોક્ષ વાક્ય રચના અને ઉદ્ગાર વાક્યનું કેમ ઇનડાયરેક્ટ સ્પીચ થાય એની થિયરી આપણે અગાઉના લેક્ચરમાં જોઈ. આજે આપણે એના એક્ઝામ્પલ સમજવાના છે. ખૂબ સરળ છે, બરાબર ધ્યાન આપો. પહેલું વાક્ય, શી સેડ વોટ અ નાઇસ ફ્લાવર ઇટ ઇઝ. તો સૌથી પહેલા તો આપણે કામ કરીએ કે આ જે વોટ અ નાઇસ ફ્લાવર ઇટ ઇઝ જે ઉદ્ગાર વાક્ય આપેલું એને આપણે સાદું વાક્ય બનાવી નાખીએ. તો આનું સાદું વાક્ય શું થશે? ઇટ ઇઝ અ વેરી નાઇસ ફ્લાવર. આ સાદું વાક્ય આપણે બનાવી નાખ્યું. હવે ઉદ્ગાર વાક્ય છે એને બિલકુલ જોવાનું નથી. આપણે જે કંઈ કામ કરવાનું છે એ આ વાક્ય ઉપર કરવાનું છે. હવે અહીંયા ધ્યાન, શી સેડ વોટ અ નાઇસ ફ્લાવર. તો તેણે એમ કીધું કે કેટલું સુંદર ફૂલ છે. તો એના બે કારણ હોય. એક તો ફૂલ જોઈને એને આનંદ થયો હોય, અને એક એને ફૂલના વખાણ કરીએ એમ પણ તમે કહી શકો. એટલે વખાણનો ગણતરી કરીએ તો એક્સક્લેમ વિથ પ્રેઇઝ લખાય તો પણ ચાલે, અને સુખની ગણતરી કરીએ તો સી એક્સક્લેમ વિથ ડિલાઇટ લખો તો પણ ચાલે. એટલે સેડને બદલે આપણે સી એક્સક્લેમ વિથ ડિલાઇટ શબ્દ લીધો. હવે આવે છે સંયોજક તરીકે લીધું ધેટ. હવે આ ઉદ્ગાર વાક્ય જે છે એને બિલકુલ જોવાનું નથી. આપણે આ સાદા વાક્ય તરફ ધ્યાન. હવે આને કાળસર્વનામ ફેરવીને ધેટની બાજુમાં લખશું. ઇટ નું ઇટ, ઇઝ નું વોઝ, અ નું અ, વેરી નું વેરી, નાઇસ નું નાઇસ અને ફ્લાવર નું ફ્લાવર. ખૂબ જ સરળ છે. ઉદ્ગાર વાક્યને સાદા વાક્યમાં કન્વર્ટ કરવું સાચી રીતે, એટલે આમાં ક્યારેય ભૂલ થશે નહીં. એટલે અગાઉના વિડીયો લેક્ચરમાં કઈ રીતે ઉદ્ગાર વાક્યને સાદું વાક્ય બનાવવું તે ખૂબ સારી રીતે આપણે સમજેલા છે. ભૂલાઈ ગયું હોય તો ફરીથી જોઈ લેજો અને પછી જ આની પ્રેક્ટિસ કરજો. ચાલો બીજું એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ છે મિત્રો, એ પહેલા એક્ઝામ્પલ જેવું જ છે, એમાં ખાલી મેં એક સાંભળનાર ઉમેરેલો છે. આ એક્ઝામ્પલમાં લિસનર સાંભળનાર નથી, આ એક્ઝામ્પલમાં લિસનર સાંભળનાર છે. બાકી વાક્ય એ જ છે, વોટ અ નાઇસ ફ્લાવર ઇટ ઇઝ. હવે જો સાંભળનાર હોય તો શું કરવાનું? અહીં આપણે સી એક્સક્લેમ વિથ ડિલાઇટ એક સાથે લખી દઈએ, પણ અહીંયા સાંભળનાર છે એટલે સાંભળનારનું નામ પહેલા આવશે અને વિથ ડિલાઇટ પાછળ લખવાનું. જો આ રીતે શરૂઆત થશે, સી એક્સક્લેમ ટુ મી વિથ ડિલાઇટ. જો તમે સી એક્સક્લેમ વિથ ડિલાઇટ લખી અને પછી મી સાંભળનાર લખશો તો સેન્ટેન્સ ખોટું પડશે. બરાબર યાદ રાખજો, જ્યારે બોલનાર સાંભળનાર બંને હોય ત્યારે એને પહેલા લખો અને વિથ સાથેનો ભાવાર્થ છે એ બાજુમાં આવશે. ત્યારબાદ આપણે સંયોજક તરીકે લીધું ધેટ. હવે વોટ અ નાઇસ ફ્લાવર ઇટ ઇઝ આપેલા ઉદ્ગાર વાક્યને ભૂલી જાઓ. આપણે ઉદ્ગાર વાક્યનું કામ છે જ નહીં, આપણે જોવાનું ઉદ્ગારમાંથી બનાવેલું સાદું વાક્ય. હવે એ સાદા વાક્યના કાળસર્વનામ ફેરવશું. ઇટ નું ઇટ, ઇઝ નું વોઝ, અ નું અ, વેરી નું વેરી, નાઇસ નું નાઇસ અને ફ્લાવર નું ફ્લાવર. ખૂબ જ સરળ છે. હજી થોડાક એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સમજશું.